સરસાના ખાતે યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર એક્ઝિબિશનમાં અતુલ બેકરી દ્વારા અનોખી કેકો બનાવવામાં આવી હતી જેમાં ટ્રમ્પ અને મોદીની કેક પણ પ્રદર્શિત કરવામાં આવી હતી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાના ખાતે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સુરતની પ્રખ્યાત અતુલ બેકરી દ્વારા પોતાની અનોખી કળા દર્શાવવામાં આવી હતી તેઓ દ્વારા વિવિધ પ્રકારના કેક બનાવવામાં આવ્યા હતા જેની અંદર

ચેનલને આપી હતી જી અતુલ બેકરીયા ચેરમેન અતુલ બેકરી ગુજરાત આજે અહીંયા ગુજરાત અને ખાસ કરીને સુરત કહેવાય એટલે સુરત એટલે સુરતનું જમણ અને કાશીનું મરણ અને જ્યારે ફૂડ એન્ડ એગ્રીનું એક્ઝિબિશન સુરતમાં થવા જઈ રહી હોય ત્યારે આજે સરસાણા કન્વેક્શન હોલ ખાતે એટલે કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ એન્ડ એગ્રીના એક્ઝિબિશનનું સરસ મજાનું આયોજન થયું છે અને આ આયોજનમાં આપણા ગુજરાત અને ભારતની સાથે સાથે વિવિધ કન્ટ્રીઓમાંથી પણ આ ડેલિગેટ્સ પણ આજે વિઝિટ કરવાના છે ત્યારે અતુલ બેકરી હંમેશા કંઈકને કંઈક નવું અલગ કરતી હોય છે એક્ઝિબિશનમાં અને ઇવેન્ટ્સની અંદર તો આ વખતે કરંટ ટૉપિક ઉપર એટલે કે કહેવાય કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે હમણાં વેલકમ ટ્રમ્પ એટલે કે નમસ્તે ટ્રમ્પની જે થીમ પર સાથે સાથે થ્રી સેવન્ટીની કલમ જે હટાવી અને અખંડ ભારતના દર્શન કરાવ્યા અખંડ ભારતને એક મેપ બનાવી અને કેક બનાવી અને એની અંદર પણ ભારતની રાજ્યની અલગ અલગ પ્રકારની સંસ્કૃતિને દર્શાવ્યા અને એને પ્રેઝન્ટ કરી અને એક સરસ મજાની કેક બનાવી છે સાથે સાથે આજે વર્લ્ડનું ટોલેસ્ટ પિરામિડ કેક જે આજે અજયબીની અંદર આવી ગયું છે વર્લ્ડનું ટોલેસ્ટ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું પણ આજે કેક દ્વારા અમે એને બનાવી છે કેક કેકના માધ્યમથી સાથે સાથે વર્લ્ડનું લાર્જેસ્ટ મોટેરા સ્ટેડિયમ જે ક્રિકેટ સ્ટેડિયમ છે એ મોટેરા સ્ટેડિયમ પણ અમે આજે કહેવાય ને કે ખાવાલાયક કેકથી બનાવેલું છે અને આજે કંઈકને કંઈક નવું નવું અમે અમારી ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર કરતા અને તમામ પ્રકારનું જે આ ફૂડ છે તમામ પ્રકારની આ કેક છે આ એ હંડ્રેડ પર્સન્ટ પ્યોર વેજ છે અને આઈએસઓ અને ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ એટીન પ્રમાણિત ગુજરાતની પહેલી બેકરી યુએસએ એફડીએ એપ્રુવડ ગુજરાતની પહેલી બેકરીએ આજે આ પહેલ કરી છે અને અવનવી કેકો દર્શાવી અને લોકોને આકર્ષિત કરી અને દેશ એટલે કે રાષ્ટ્રભાવના એક બતાવવાના પ્રયાસ કરે છે આ છેલ્લા બે દિવસથી આ કેકનું અમારા એક્સપર્ટ જે અમારા સ્ટાફ છે અમારા સેફ છે એમના દ્વારા છેલ્લા અડતાલીસ કલાકની મહેનતથી વીસ લોકોની મહેનતથી આખી થીમ બેઝ કેક બનાવવામાં આવી છે